આપણી કાજલ દીકરીના લગ્ન થયા ને એને આજે 8 દિવસ થઈ ગયા. એવું લાગે છે કે આપણા માથા ઉપરથી બધો ભાર હળવો થઈ ગયો. હા, તારી વાત ખરી છે. આ દુનિયાના દરેક મા બાપને એવું ઈચ્છતા હોય કે પોતાની દીકરીનું સારું ઘર બંધાય, સાસરે જાય અને સાસરે સુખી રહે ને, તો મા બાપનો ભાર હળવો થઈ જાય. અને આપણે પણ આપણી દીકરીને વળાઈ દીધી ને, એટલે મને લાગે છે આપણી બધી જવાબદારી પૂરી થઈ ગઈ છે. સાચી વાત છે તમારી. અને હું શું કહેતી હતી, આ બધા એના બિલ ભરાઈ ગયા કે બાકી છે? બધાના બિલ અપાઈ ગયા છે. કેટર્સ વાળાના, ફોટા વાળાના, બધું ચૂકતે થઈ ગયું છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ તો વાંધો નહીં. ચલ. અરે કાજલ, કેમ બેટા રડે છે? કેમ રડે છે? શું થયું? બેસ, પેલા બેસાડે ને. બેસ. આઈ બેસ. બેસ બેટા. કાજલ, સાની રહી જા. અને શું થયું છે તું વાત કર. અરે બેટા, તું આમ વાત કર ને તો ખબર પડે. અરે અમે તો તને તેડવા આવવાના હતા અને તું આમ ઓચિંતાનો થેલો લઈને આવી. શું વાત છે બોલ ને. બેટા તું રડવાનું બંધ કર અને જે થયું હોય ને એ અમને કહે, પણ પહેલા તું રડવાનું બંધ કર. બંધ કર રડવાનું અને તું શાંતિથી વાત કર. શું થયું છે? મમ્મી, રાજે મને ઘરેથી કાઢી મૂકી છે. હા, શું વાત કરે છે? અને એમ પણ કીધું કે હવે ફરી પાછી આ ઘરમાં પાછી ક્યારેય નહીં આવતી. પણ બેટા, તું એમ કહે છે કે રાજે તને ઘરમાંથી બહાર કાઢી મૂકી, પણ શું કામ બહાર કાઢી મૂકી? કઈ કારણ તો આવું જોઈએ કે નહીં? હે પપ્પા, મારવામાં કઈ વાંક જ નથી. રાજ એમ કહે છે કે મેં તારી સાથે ફક્ત લગ્ન એમ જ કર્યા હતા. હવે તું મારે નથી જોઈતી, ચાલી જા મારા ઘરેથી. મતલબ? અરે નથી જોઈતી એનું કારણ શું? અરે બેટા, ઘરેથી તને કાઢી મૂકી તને કઈ કારણ તો આવું છે ને, એમને કાઢી મૂકે. પણ બેટા કઈ વાંધો નહીં, તું અંદર રૂમમાં જા, બધું સારું થઈ જશે. અમે બેઠા છે ને, અમે તારી સાથે છીએ. જા બેટા. હા બેટા, રડવાનું બંધ કર, તાર રૂમમાં જ આરામ કર. જય, આપણે હમણાં કેટલા ખુશ હતા અને ઘડીકમાં તો આપણી દીકરી આવીને આ ઉપાદીમાં નાખી દીધી. આવો ન તો જરા આ છોકરાને. ઓહો, આવો આવો પ્રોફેસર સાહેબ, મતલબ કે પપ્પા, બેસો. કુમાર, હું તમને પૂછવા આવ્યો છું કે તમે મારી દીકરી કાજલને તમારા ઘરમાંથી કેમ કાઢી મૂકી, એનો વાંક શું છે? શું તમને નથી ગમતી? એવું કંઈ નથી કે કાજલનો કોઈ વાંક ગુનો હોય. અને મેં તમને ક્યારે કહ્યું કે કાજલ મને ગમતી નથી? કાજલ તો મને ગમે જ છે. તો પછી કુમાર, મને એક વાતનો જવાબ આપશો. તમે એવું કહો છો કે કાજલ તમને ગમે છે, એનો કોઈ વાંક ગુનો નથી, તો પછી શું કામ ઘરમાંથી કાઢી મૂકી? શું કામ એ મારા ઘરે આવી છે? જણાવું છું પ્રોફેસર સાહેબ, જણાવું છું. તમને યાદ છે, 7 થી 6 વર્ષ પહેલા તમે એક પ્રાઇવેટ કોલેજના પ્રિન્સિપાલ હતા. એ સમયે તમારી જ કોલેજમાં અભ્યાસ કરતો એક રાકેશ નામનો વિદ્યાર્થી, જેને તમે નજીવી બાબતમાંથી થઈને સસ્પેન્ડ કરી દીધો હતો, યાદ છે? હા કુમાર, મને યાદ છે કે રાકેશ નામના છોકરાને મેં સસ્પેન્ડ કરી દીધો હતો. પણ એ વાતને ને આ વાતને શું લેવા દેવા છે? એ વાત એવા છે પ્રોફેસર, હકીકતમાં એ રાકેશ બીજો કોઈ નહીં, મારો સગ્ગો ભાઈ હતો. ભાઈ હતો? મતલબ? મતલબ એ, મારો ભાઈ રાકેશ હવે આ દુનિયામાં નથી, એ સુસાઇડ કરી લીધી છે એણે. શું સુસાઇડ કરી લીધી એણે? હા,
અને એ પણ તમારા જ કારણે. મારો ભાઈ તો ભણવામાં બહુ હોશિયાર હતો, એને તો ભણી ગણીને સારી નોકરી મેળવી હતી, પણ તમે તમે એક નાની અમથી બાબતને લઈને એને કોલેજમાંથી સસ્પેન્ડ કરાવી નાખ્યું, કોલેજ વચ્ચે અપમાન કર્યું હતું એને. બસ આ જ બાબત એના મનમાં લાગી ગઈ, એ હંમેશા હંમેશા આગળ વધવાના સપના જોતા મારા ભાઈના દરેક સપનાઓને તમે તોડી નાખ્યા. એ બિચારા બિચારાએ ડિપ્રેશનમાં આવીને છેલ્લે આત્મહત્યા કરી લીધી. અને બસ આ જ બાબતનો બદલો લેવા માટે થઈને મેં તમારી દીકરી સાથે લગ્ન કર્યા છે, કારણ કે તમને પણ ખબર પડે ને કે જ્યારે કોઈ કોઈ પોતાનું વ્યક્તિ પીડામાં હોય ને દુઃખમાં હોય ને ત્યારે દુઃખ સાથે આપણે કેવી રીતે જીવી શકીએ. બસ એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે હું કાજલને ક્યારેય પણ નહીં અપનાવું, એને તમારી ઘરે જ રાખીશ અને ડિવોર્સ પણ નહીં આપું. બસ હવે હું પણ એ જોવા માંગુ છું કે તમે આ તમારી તમારી સાથે થયેલા અપમાનમાં અને તમારી દીકરીની પીડામાં કેવી રીતે પીડાવ છો. પણ કુમાર, તમે થોડોક તો વિચાર કરો, તમે મારી દીકરી સાથે લગ્ન કર્યા છે, અગ્નિ સાક્ષીએ ફેરા ફેર્યા છો, એનો તો વિચાર કરો. હવે તમે વિચાર કર્યો હતો જ્યારે એક વિદ્યાર્થીનું ફ્યુચર તમે ફોકરે લગાવી નાખ્યું હતું ત્યારે આવ્યો હતો વિચાર, એક નાનકડી અમથી બાબતમાં કયા પ્રોફેસરો હોય છે કે જે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાવી નાખે. પણ તમે કર્યું હતું ને ત્યારે તમે પણ નહોતો વિચાર કર્યો, એટલે આજે હું પણ કોઈ વિચાર નથી કરવા માંગતો. પણ કુમાર, આ બાબતમાં તમારા ભાઈનો પણ થોડોક વાંક હતો, એટલો મારો દોષ નહોતો, એટલો તો વિચાર કરો. હશે, મારા ભાઈનો વાંક હશે, સ્વીકારું છું, પણ એના વાંકની સામે તમે જે સજા આપી હતી ને એ બહુ મોટી અને ગંભીર હતી. આવી સજા ક્યારે કોઈને ના આપવી જોઈએ. પણ કુમાર, બસ આગળ મારે તમારી કોઈ પણ વાત નથી સાંભળવી. મેં કહી દીધું ને તમને, મારો નિર્ણય ફાઇનલ છે અને મારો નિર્ણય હું કોઈ પણ રીતે ક્યારેય નહીં બદલું. સમજી ગયા ને મારી વાત? તમારે જવું હોય તો જઈ શકો છો, અને અહીંયા ઊભું રહેવું હોય ને ઊભા રહીને મારું મોઢું જોઈ શકો છો, મને કોઈ ફરક નથી પડવાનો. નામદેવ, આ તારો ફોન આવ્યો હતો. ના છો, એની કઈ જરૂરિયાત નથી, મારે જરૂરિયાત હશે ત્યારે ફોન કરીને માંગી લઈશ. ના ના, પછી વાત. હા મૂકો. હે બેન, તું કેમ આજે અચાનક કેમ આવતી રહી? હા તો મારવા આવી છે કે પછી રૂપિયાની જરૂરિયાત છે એટલા માટે આવી છે? આટો મારવા પણ નથી આવી અને રૂપિયા લેવા પણ નથી આવી. બે દિવસ પહેલા મેં ભાભીને ફોન કર્યો, મને ખબર પડી કે તમે એમને ઘરની બહાર કાઢી મૂક્યા. મને કહેશો કે તમે એને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? શોરીના, આપણો ભાઈ રાકેશ આપણી વચ્ચે નથી રહ્યો. તું જાણે છે ને કે એણે સુસાઇડ કરી નાખ્યું છે? શું કામ કર્યું છે એનું કારણ જાણે છે? એની પાછળનું કારણ બીજું કોઈ નહીં, મારા સસરા જ છે. હા, મારા સસરાએ થોડા દિવસો પહેલા એને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો. આ વાત એને મન ઉપર લઈ લીધી, ડિપ્રેશનમાં આવી ગયો હતો. એક બે વાર એમણે રિક્વેસ્ટ કરી, પણ એમ છતાંય મારા સસરા એકના બે ના થયા. અને જો ને, એના ડિપ્રેશનના કારણે જ એને સુસાઇડ કરી લીધી. તો તું જ કે આ ભાઈના મોતનું જવાબદાર કોણ છે? મારા સસરા જ ને. બસ આ જ વાતનો બદલો લેવા માંગતો હતો, એટલા માટે તમે એમની છોકરી સાથે લગ્ન કર્યા અને હવે એને ઘરની બહાર કાઢી મૂકી. પણ ભાઈ, તમારા સસરાના વાંકથી તમે ભાભીને શું કામ કાઢી મૂકી? એમાં એમનો શું વાંક છે? સાચી વાત છે તારી, આ બાબતની સજા મારે કાજલને આપવી પણ ના જોઈએ. પણ શું કરું, મારી પાસે કોઈ રસ્તો પણ નથી ને. આમ પણ હવે ખરડો થયો છે, પોતાની દીકરી ઘર છોડીને આવી છે, આ વાત સહન નહીં કરી શકે. અને આમ પણ
બુદ્ધાને તડપતો જોવા માંગુ છું. એને પણ એની દીકરી માટે થઈને, એની દીકરીના ઘર માટે થઈને, હું જેવી રીતે મારો ભાઈ તડપતો હતો ને, ડિપ્રેશનમાં આવી ગયો હતો ને, એવી જ રીતે એને પણ હું મરતો જોવા માંગુ છું. ભાઈ તમે આ બધું ખોટું કરી રહ્યા છો, આ બધું છોડો અને ભાભીને લઈ આવો, જાઓ. નહીં મારી બેન, એવું ક્યારે પણ નહીં બને. તું શું કહેતી હતી? અને ભાભીને આ ઘરમાં લઈને આવો એમ? ક્યારેય નહીં લાવવું આપણે. બધું જ ગયું હતું, બસ એવી જ રીતે બુઢાની આંખમાં હું એની બજાર વચ્ચે વેચાતી અને લોકો વચ્ચે વાતોમાં વગોળાતી ઇજ્જત ને જોવા માંગુ છું. અને જયારે બે હાથ જોડીને કરકરીને આવશે ને મારી સામે કે જમાઈ રાજા ભૂલ થઈ ગઈ મારી, મેં જે કર્યું છે એનો અફસોસ છે મને, ત્યારે એને આ વાત સંભળાવી અને પછી મનમાં આવશે ને માફ કરી પણ દઈ. જ્યાં સુધી મારી સામે આવીને ભીખ નહીં માગે ને, ત્યાં સુધી તો એને ક્યારેય માફ નહીં કરું. અને યાદ રાખજે, માફી આપવા કરતા હું એ બુઢ્ઢાને મારી આંખ સામે મરતો જોવાનો વધારે પસંદ કરીશ. મરશે ને અને બહુ જ ખુશી થશે. અંદરથી મારા ભાઈને, મારો ભાઈનો બદલો લેવાની જે આગ સળગી રહી છે ને, અંદરથી આગ બુજાશે ને ત્યારે જ મને સંતોષ થશે, પેલા ક્યારેય નહીં. એટલે તમારા ભાઈ તેડવા માટે મોકલ્યા છે એટલે મને લેવા આવ્યો છું. ના ભાભી, ભાઈ તો તમને આવવાની હા નથી પાડી, પણ હું તમને લેવા આવી છું. હું અમદાવાદમાં કોલેજ કરું છું અને રૂમ ભાડે રાખીને રહું છું. તમે મારી સાથે ચલો, તમે મારી સાથે રહેજો. ના રીનાબેન, એ રીતે મારે તમારી સાથે નથી આવવું. પણ તમને શું વાંધો છે? રાજભાઈ ગુસ્સામાં હઠે ભરાણા છે, એ તમને તેડવા ક્યારેય નહીં આવે અને તમને ડિવોર્સ પણ નહીં આપે. તમારા પપ્પા અને રાજભાઈના ઝઘડામાં હું તમારી જિંદગી ખરાબ થવા નથી દેવા માંગતી. ભાભી તમે મારી સાથે ચાલો, એટલે જ હું તમને લેવા આવી છું. પણ રીનાબેન, આ બે વર્ષ પછી તો તમારું ભણવાનું પૂરું થઈ જશે ને, પછી તો તમે તમારા ઘરે જતા રહેશો, પછી પાછું મારે મારા પપ્પાના ઘરે આવવું પડશે. એના કરતા અત્યારે છું ને અહીંયા, એ બરાબર છું. ના ભાભી, રાજભાઈ જ્યાં સુધી તમને નહીં સ્વીકારે ને, ત્યાં સુધી હું તમને અલગ નહીં થવા દઉં અને હું પણ રાજભાઈના ઘરે નહીં જઈશ. હિનાબેન, તમે સમજવાની કોશિશ કરો, એક તો હું મારા પપ્પાના ઘરે રહું છું અને તમારી સાથે આવું એ સારું ના લાગે. હમણાં તમારા ભાઈએ મને તમને અહીંયા તેડવા માટે મોકલ્યા હોત ને આવું ને, એ હમણાં વ્યાજબીએ છે. હા, આવું એ ખરી, પણ આટલા સમયથી હું અહીંયા મારા પપ્પાના ઘરે છું, એક વાર પણ ફોન નથી કર્યો અને એક વાર પણ મારા ખબર અંતર નથી પૂછ્યા. તો તમે જ વિચારો ને, કેવી રીતે આવું તમારી સાથે? ભાભી, અત્યારે ભાઈ ગુસ્સામાં છે એટલા માટે, પણ મને વિશ્વાસ છે એ આજે નહીં તો કાલે પણ તમને જરૂર સ્વીકારશે. પણ રીનાબેન, માણસને ગુસ્સો હોય ને, પણ રીનાબેન, માણસને જો ગુસ્સો હોય ને, એક દિવસ, બે દિવસ કે પાંચ દિવસ હોય, કેટલો સમય થયો એ તો તમને ખબર જ છે. અને હું તમને વિનંતી કરું છું, આવી રીતે હું
તમારી સાથે આવવા નથી માંગતી, અને તમે વિચારો કદાચ હું આવી રીતે તમારી સાથે આવી પણ જાઉં, આ સમાજ શું વાતો કરશે? અમારા સાસરિયા વાળા પિયરિયા વાળા ખોટા નવા નવા વિચારો કરે, એના કરતા હું અહીંયા મારા પપ્પાના ઘરે છું ને, હે સારી છું, લોકો ખોટી વાતો ને ખોટા વિચારો તો નહીં કરે ને. તમે આ બધું ખોટે ખોટું વિચારવાનું બંધ કરો ભાભી, અને મારી સાથે ચાલો. ના રે ના બે, જો હવે તમે આગળ કઈ પણ બોલ્યા ને તો તમને મારા સમજે, ચલો તમે મારી સાથે. ના બેન, ના હવે મારે કઈ જ નથી સાંભળવું, ચલો મારી સાથે. સારું. અરે આવરા જાઓ, બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તમને કહેવા આવ્યો છું કે આ તમારા હાથમાં એક પણ હથિયાર ના આપ્યું, એટલે મારી બહેનને હથિયાર બનાવી નાખીને એનો ઉપયોગ કર્યો ને, મારી બહેનને કાજલ સાથે તમે લોકોએ અમદાવાદ રહેવા મોકલી દીધી ને. જોરાજ, આ રીનાને અમે નથી પોસલાવી, આ તમારી બહેન જાત જ મારા ઘરે આવી હતી કાજલને લેવા માટે. રાજ, હું તો એટલું જરૂર કહીશ કે તમારી બેન બુદ્ધિશાળી કહેવાય, એને એટલી તો ખબર પડે છે કે કોઈની દીકરીને આવી રીતે પરણી અને અઠવાડિયામાં છોડી ન દેવાય. બરાબર છે તમારી વાત, હકીકતમાં મારી બેનને જેને જરા વધારે બુદ્ધિ આવી ગઈ છે કે જુઓ ને, એને મને સાથ આપવાને બદલે તમારી જેવા દગાખોરને સાથ આપ્યો. જોવરાજ, હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એને હું માફી માંગુ છું, પણ તમે આવા જૂના વેરને વળમાં બા બાંધો અને આ બધી વાત ભૂલી જાઓ, અને હું પણ ભૂલી ગયો છું, આમાં મારી કે તમારી કોઈની ભલાઈ નથી. અરે તમારી કોઈ જ વાત નથી સાંભળવી પપ્પા, અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, હું આજે તે કાજલને મારી બેન રીનાના ઘરેથી લાવીને તમારા ઘરે મૂકી જઈશ, અને આ બીજી વાર આવી રીતે મારી બેનને ફોસલાવવાની કોશિશ નહીં કરતા, નકર તમારી અમાન્ય હું જરાય નહીં રાખું. જોવા કુમાર, હું તમારી વાતને સમજી શકું છું, પણ તમે વારા ઘડીએ મને કહો છો મારા બેનને ન ફોસલાવતા. અમે તમારા બેનને કોઈ નથી ફોસલાવી, એ ભણેલી ગણેલી છે, એ ભળું બૂરું બધું સમજી શકે છે, એટલે એ જાતે જ અહીંયા આવી તો તમને મેં કીધું તો ખરું, એટલે તમે આ બધો ગુસ્સો છોડી દો અને આવી રીતે તમે છે ને ઉગ્ર થઈને વાત ન કરો. તમારા દાવ પેજ બહુ સારી રીતે જાણું છું, આ તમને બધી વાતો ફોસલાવીને કરતા બહુ સારી રીતે આવડે છે, એટલે છે ને તમારી વાતોમાં મારી બેન આવી ગઈ, કે હું ક્યારેય નથી આવવાનો. અરે પણ તમે જરાક સમજવાની કોશિશ કરો, આમાં મારી કે તમારી કોઈની ભલાઈ નથી, મારી દીકરીની સામે જુઓ, અરે એનો શું વાંક છે આમાં? વાંક એનો પણ છે જ ને, આખરે તમારી જ દીકરી છે, અને હું એ વાત કેવી રીતે ભૂલી જાવ કે મારો ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યો, આ જે કંઈ પણ થયું છે તમારા કારણે થયું છે, અને એમ છતાંય આ વાતને તમે ભૂલી જવાની વાત કરો છો. અરે જમાઈ, હું તમને કહું છું, હું માફી માંગુ છું, એ મારી ભૂલ હતી, તો હવે આ વાતને અહીંથી અટકાવી દો અને આમાં આપણે સમાધાન પાડીને તમે મારી દીકરીને તેડી જાઓ. મારે સમાધાન નથી કરવું તમારી સાથે, અને તમારી દીકરીને પાછી તેડવા પણ નથી આપવાનું, ડિવોર્સ પણ નહીં આપ. મારે પણ તમારી આંખોમાં એ તડપ જોવી છે, એ તડપ જ્યારે દેખાશે ને ત્યારે માફ કરી દઈશ તમને. વાત રહી કાજલને લાવવાની, કાજલને આજ સાંજ સુધીમાં તમારા ઘરે પહોંચાડી દઈશ, યાદ રાખજો મારી આ વાત. અરે રાજ, મારી વાત તો સાંભળો. રીના બેન, હા તમે માર્કેટમાંથી આવતા હતા ત્યારે ચટણી લાવવાનું કીધું હતું, લીધી? લઈ લેજો. હા જો, એટલે જ વારંવાર તમને યાદ દેવરાવવું પડે છે, આ સીઝનમાં મરી મસાલા ભરી લઈએ ને એ સારું, પછી આઉટ સીઝનમાં ભાવય વધારે હશે ને વસ્તુ ડુપ્લિકેટ મળશે. સારું થયું ને ભાભી, હું તમને મારી સાથે લઈ આવી, જોઉ ને તમે છો તો મારે કેટલું બધું કામ થઈ જાય છે, હું એકલી કેટલું કરતી અહીંયા. તો તમારે નહીં કરવું પડે, કાલ સવારે સાસરે જાશો તો ત્યાં હું સાથે નહીં આવું. મારે લગ્ન વગર નથી કરવા, મારે તો તમને જ મારી સાથે રાખવા છે. એવું થોડું ચાલે કે લગ્ન વગર નથી કરવા, હા દીકરી સાસરે શોભે બરાબર, એટલે ધીરે ધીરે મારી સાથે રહીને તમે બધું શીખી જાઓ, એટલે બધું આવડી જશે. તમે સાથે છો ને, હવે બધું શીખવાડી દેજો. હા સારું, બધું શીખવાડી. રીના શું કરી રહી છે આ તું?
તારી ભાભી ને અહીંયા લઈને આવતી રહી, અહીંયા લાવવાથી શું મળવાનું હતું? તમે પતિ તરીકે તો તમારી જવાબદારી ના નિભાવી, પણ એક નણંદ તરીકે હું મારી જવાબદારી નિભાવીશ. પાગલ થઈ ગઈ છે તું? આ તારી બુદ્ધિ બેર મારી ગઈ છે, સમજાતું નથી. અરે આવી સિચ્યુએશનમાં તારે તારા ભાઈનો સાથ આપવો જોઈએ, મતલબ કે તારે મારી તરફેણ કરવી જોઈએ. પણ નહીં, તો આ લોકોના પક્ષમાં જઈને બેઠી છે, એની તરફદારી કરે છે. અરે તમે મારા લીધે રીનાબેનને શું કામ ખીચાવ છો? તો કોને કહું? આ તારા પપ્પા, તારા પપ્પાને ચોખ્ખા શબ્દોમાં કહીને આવ્યો છું. અને આમ પણ હવે તો તને ડિવોર્સ પણ નથી આપવાનો, અને અને મારી સાથે પણ નથી રાખવાનો. તારે આખી જિંદગી આવી રીતે તારા પપ્પાની ઘરે જ કાઢવાની છે. બસ ભાઈ, હવે ભાભીને કહી નાખો, એ તમારે ત્યાં ને, હવે મારી સાથે રહે છે. તારી સાથે શું કામ રહે? એણે મારી સાથે લગ્ન કર્યા છે અને હું એનો પતિ છું. મેં જે નિર્ણય કર્યો છે ને એ પ્રમાણે જ થશે. કાજલ ને એના પપ્પાની ઘરે જ રહેવાનું છે હવે. સાચી વાત છે ભાઈ, તમે કીધું ને એમ, તમે એમની સાથે લગ્ન કર્યા છે, ચાર ફેરા કર્યા છે, અગ્નિની સાક્ષીમાં લગ્ન થયા છે તમારા. પણ તમે તમારી જવાબદારી નથી નિભાવી રહ્યા. પણ હું જવાબદારી નિભાવીશ, હું એમને મારી સાથે જ રાખીશ. એટલે તું કેવા શું માંગે છે? મારા ફેસલાની ઉપરવટ જઈશ અને મારી વાત નહીં માને, એમ જ ને? હા, હું તમારી એક પણ વાત નહીં માનું. જ્યાં સુધી તમે ભાભીને નહીં સ્વીકારો ને, ત્યાં સુધી હું તમારી એક પણ વાત નથી માનવાની અને તમારી સાથે ઘરે પણ નથી આવવાની. મારી વાત પણ સાંભળી લે. તારી ભાભીને એકથી લાખે પણ હું મારી સાથે લઈ જવા તૈયાર નહીં થાઉં. અને આમ પણ એના પપ્પાએ જે કંઈ પણ કર્યું છે ને, જ્યાં સુધી મારો બદલો પૂરો નહીં કરું ને, ત્યાં સુધી આ વાતનો અંત નહીં આપે. સમજી ગઈ ને તું? તમે તમારા ભાઈ સાથે શું કામ ઝઘડો કરો છો? એ ગુસ્સામાં છે ભાભી, એનો ગુસ્સો શાંત થશે ને તો ઓટોમેટિક આવી જશે. પછી તમે ટેન્શન નહીં લો. અરે મમ્મી પપ્પા ગયા ને, એ પછી આજે કેટલા વર્ષો થઈ ગયા, અરે એવો દિવસ નથી આવ્યો કે હું મારી મારી બહેન કે મારા ભાઈને યાદ ના કરતો. મે પપ્પાના ગયા પછી મારા મોટા ભાઈ, એમણે જ અમને મોટા કર્યા. મારી બહેન નાની હતી અને આજે યાદ છે મારી બહેનનો, મારો, મારા અને ભારોડાનો બધો જ ખર્ચો મારા મોટા ભાઈએ એકલા હાથે ઉપાડ્યો. અને આ મારી આ બેન છેલ્લા 6 વર્ષથી હોસ્ટેલમાં ભણે છે, દરરોજ એક ફોન તો કરતી જ. અને જ્યારથી મેં આ બદલો લેવાનો વિચાર કર્યો ને, ત્યારથી મારી પોતાની જ બહેને મારો પક્ષ છોડી દીધો. છેલ્લા ઘણા સમયથી મારી બહેનનો અવાજ પણ નથી સાંભળ્યો. એ કેવી હાલતમાં હશે, કેવી રીતે રહેતી હશે, શું કરતી હશે, શું નહીં, મને મને બહુ ચિંતા થઈ રહી છે. શું કરું? મોટા ભાઈનો બદલો લેવાની આગમાં હું બહુ વધારે પડતો આગળ નીકળી ગયો છું. હવે મને સમજાઈ રહ્યું છે કે આવી રીતે હું ક્યારેય પણ બદલો લઈને જીતી નહીં શકું. અને કોની સામે બદલો લઈ રહ્યો છું? અને પોતાના જ લોકોની સામે, મારી જ બહેનની સામે હું લડીશ કેવી રીતે? ક્યારેય શક્ય નથી. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે હકીકતમાં મારી આગળ પાછળ મારું કોણ છે? મા બાપ તો નાનપણમાં જ છોડીને જતા રહ્યા, મારા મોટા ભાઈ પણ નથી રહ્યા. બધી છે તો
એકમાત્ર મારી નાનકડી બેન અને અને આજે મને સમજાયું છે કે બેન દીકરીની ઘર છોડીને ગયા પછીની વેદના શું હોય. ખરેખર મારી બેન, તું નથી જાણતી કે તારા ગયા પછી મારી હાલત શું થઈ ગઈ છે. અને આજે જે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, હું ક્યારનો તારી રાહ જોઈને બેઠો છું કે મારી બહેન આવશે અને રાખડી બાંધશે. પણ જો ને, તું ના આવી તે ના જ આવી, હું જાણું છું કે આખરે તું પણ હઠીલી છે. જે વાત મનમાં નક્કી કરી લેને, એ વાત જ્યાં સુધી પૂરી ના થાય ને ત્યાં સુધી નમતું તો નહીં જ મૂકે. પણ મારી બેન, હું પણ તારો ભાઈ છું. જો તું નહીં આવે ને, હું આવીશ તારા ઘરે. હું તારી પાસે રાખડી બંધાવીને જ રહીશ બેન, બંધાવીને જ રહીશ. બેન, હું અત્યારે જ આવી રહ્યો છું. હું આવી રહ્યો છું તારી પાસે. ચલ, મારી બેન રીના. રીના બેન, રીના બેન, જુઓ તો કોણ આવ્યું છે. રીના બેન, તમારા ભાઈ આવ્યા છે. શું કામ આવ્યા છો અહીં? બેન, આજે રક્ષાબંધન છે. તારો ભાઈ તારી પાસે રાખડી બંધાવવા આવ્યો છે. લે, બાંધી દે રાખડી. રાખડી હું ત્યારે જ બાંધીશ ભાઈ, જ્યારે તમે કાજલ ભાભીને અપનાવશો. મને ખબર જ હતી બેન, તો આજના દિવસે આવી જ કઈક માંગણી કરીશ. પણ તે હવે માંગ્યું છે તો ઠીક છે, હું કાજલને આજના દિવસે અપનાવવા તૈયાર છું. એ પણ રક્ષાબંધનના ખાસ દિવસે. પણ ભાઈ, તમારે ભાભીને મનથી અપનાવવા પડશે, જબરજસ્તીથી નહીં. સમજો છો બેન, હા, તારાથી છેલ્લા 6-6 મહિનાથી દૂર રહ્યો છું, એટલે એ વાત તો સમજાઈ ગઈ છે કે જ્યારે એક બેન એના ભાઈથી દૂર હોય ને, ત્યારે એ ભાઈને કેટલી ચિંતા થાય છે. મને એ વાત પણ સમજાઈ ગઈ કે જો મને તારા પ્રત્યે આટલી લાગણી હોય, તો પછી મારા સસરાને, એક બાપને, એક બાપને એની દીકરી પ્રત્યે કેટલી લાગણીઓ હશે, એ કેવી રીતે જીવતા હશે. બસ એટલા માટે જ મેં આજે વિચાર કર્યો છે કે હકીકતમાં તું જે કંઈ પણ કરી રહ્યો હતો ને, બહુ જ ખોટું કરી રહ્યો હતો. મારે આવી રીતે મારા ભાઈ સાથે જે કંઈ પણ થયું ને, એનો બદલો કાજલ પાસેથી કે એના પપ્પા પાસેથી આવી રીતે લેવાની કોઈ જરૂર નહોતી. કાજલ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મેં જે કંઈ પણ કર્યું છે ને, એ બદલ હાથ જોડીને તારી માફી માંગુ છું અને માફ કરી દે. અત્યારે માફી માંગવાનો સમય નથી. રક્ષાબંધનના દિવસે તમે જલ્દીથી રાખડી બંધાવી લો. એ તો જેને ભાઈ ના હોય ને,
રાખડીને ભાઈની કદર હોય, પણ તમે જલ્દીથી તમારા ભાઈને રાખડી બાંધી દો. બાંધી દો, હમણાં જ થાળી લઈને આવો પૂજાની. સોરી, ભૂલ થઈ ગઈ મારી, મને માફ નહીં કરે. કરી દીધાને માફ, હું માફ કરવા વાળી કોણ છું? કુદરત બધાને એનો ચમત્કાર બતાવી જ દે છે. થોડા સમય તમારા બહેનથી અલગ રહીને તમને સમજાઈ ગયું ને કે જુદાઈ શું છે. બેસો ભાઈ, બેસો ભાભી.